ક્ષ આપનું સ્વાગત કરું છું ટુ ધ પોઈન્ટમાં ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ એટલે કે કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજ બરોજ અલગ અલગ જે ઘટના જે ઇસ્યુઝ બનતા હોય છે તેના પરથી સબ્જેક્ટ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારબાદ રિલેટેડ ફિલ્ડના એક્સપર્ટસને બોલાઈને ડિબેટ કરવામાં આવતી હોય છે ચર્ચા કરવામાં આવતી હોય છે અને પ્રયત્ન એવો કરવામાં આવતો હોય છે કે સમગ્ર ડિબેટ દરમિયાન કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે જે ઘટના ઘટી છે જે ઇસ્યુ બન્યો છે એના સમાધાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેવો જ પ્રયત્ન જ્યારે આજે કરવા જઈ રહ્યા છે ત્યારે આજના સબ્જેક્ટની જો હું વાત કરું તો આજનો સબ્જેક્ટ એવામાં આવ્યો છે કે રોગ નાબૂદી અભિયાન એક ટાઇટલ લેવામાં આવ્યું છે બે હજાર બાવીસ સુધીમાં મેલેરિયા અને ડેન્ગ્યુ છે સૌથી પહેલો સવાલ શું આ શક્ય છે શક્ય છે તો કેવી રીતે અને નથી તો એવા કયા કયા સરકમટન્સીસ છે કે આ શક્ય નથી એ જ વિશે વધુ ઇનપુટ્સ આપવા માટે સ્ટુડિયો આપે ડૉક્ટર સંકેત માકર કે જે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ સિલબિ હોસ્પિટલમાં સંકેતજી આપનું સ્વાગત છે નમસ્તે સંકેતભાઈ પહેલો મેં કીધું એ જ શક્ય છે શક્યતાઓ ડેફિનેટલી છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આ જે ન્યૂઝ છે એમાં આપણે ડેન્ગી તથા મેલેરિયાનું પ્રિવેન્શન અંગે નું મેન્શન કરવામાં આવેલું છે મેલેરિયા એક બહુ પૌરાણિક રોગ છે તમે જુઓ તો તેનો ઉલ્લેખ ચરક સંહિતામાં પણ કરવામાં આવેલો છે એટલે મેલેરિયા અને મેનકાઇન્ડ એટલે કે જે મનુષ્યનું જીવન છે એ એટલું એકબીજા સાથે રિલેટેડ છે કે તેને નાબૂદ કરવો ટોટલી ઘણીવાર અશક્ય બની જાય છે પણ તે શક્ય છે આજ આજ સબ્જેક્ટ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે જોઈ લઈએ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતમાંથી મલેરિયા અને ડેન્ગ્યુ રાજ્ય સરકારે વેક્ટર નિયંત્રણ સઘન તપાસ કડક દેખરેખ અને નિયંત્રણ વહેલું નિદાન અને સારવાર તેમજ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું છે મહત્વનું છે કે રાજ્ય સરકારે બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે આઠ હજાર

યોજનાનો વ્યાપ વધારીને ન્યુરોલોજિક બીમારીની સારવાર અને વધારાની એન્કોલોજીક પદ્ધતિઓનો સમાવેશ કરાશે સરકારે આ યોજનાની જોગવાઈ બમણી કરી પાંચસો કરોડની કરી છે સંકેતભાઈ સરકાર એકસો વીસ કરોડની જોગવાઈ કરી છે સવાલ એ છે કે અટકાવ કેવી રીતે બે રીતે એક વ્યક્તિને કરડે નહીં એના માટે પ્રિકોશન્સ લેવા બીજું કરડ્યા પછી હું પહેલાં આપણે પૂછવા માગીશ કે સરકારની વસ્તુ સાઈડમાં રાખીએ એઝ અ પર્સન એક સામાન્ય વ્યક્તિ આ રોગ ન થાય મેલેરિયા અને ડેન્ગ્યુ ન થાય એના માટે તેને કેવી સાવચેતી રાખવી એટલે મેલેરિયા કે ડેન્ગી ન થવા માટેનો મેઇન સ્ટેપ ઇઝ વેક્ટર કંટ્રોલ વેક્ટર એટલે કે જે મચ્છર છે જેનાથી ટ્રાન્સમિટ થાય છે મેલેરિયા કાં તો ડેન્ગી તેનો કંટ્રોલ કરવો એ કંટ્રોલ આપણે એરાઉન્ડ બેથી ત્રણ સ્ટેપ્સમાં કરી શકીએ એક એ છે કે કેમિકલ કંટ્રોલ બીજો છે બાયોલોજિકલ કંટ્રોલ અને થર્ડ ઇઝ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તમે કેમિકલ કંટ્રોલ જોવા જાઓ તો યોગ્ય કેમિકલ જે ઇન્સેક્ટિસાઈડ છે એનો છંટકાવ કરીને છંટકાવ થઈ શકે ઇન્ટરનલી અને એક્સટર્નલી ઇન્ટરનલી ઘરની અંદર થઈ શકે છે સ્પ્રેઇંગ જે આપણી સરકાર કરાવે છે દર ત્રણથી છ મહિને અને એક્સટર્નલી બી મેલાથાયોન જેવા કમ્પાઉન્ડ્સનો સ્પ્રેઇંગ ફોગિંગ કરવાથી એ થઈ શકે છે બાયોલોજિકલ કંટ્રોલ થઈ શકે છે કે જે લાર્વેસીડલ કાં તો લારવા જે ખાવાવાળી ફિશિસ છે ગામ્બુની ગામુજ એફિનેસ અને ગપ્પી ફિશ જે કહેવામાં આવે છે તે એક મચ્છરના લારવાને ખાઈ જતી હોય છે તેનાથી આપણે બાયોલોજિકલ કંટ્રોલ મેળવી શકીએ છીએ મેલેરિયા તથા ડેન્ગીનો એની સાથે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં મચ્છરદાની કાં તો પછી એવી ક્રીમ્સ કે જેનાથી આપણી બોડીને આપણે કવર કરી શકીએ જેથી કરીને આપણે મચ્છર ન કાઢી શકે એટલે જો આપણે મચ્છરનો કંટ્રોલ લાવી શકીએ તો ડેન્ગી તથા મેલેરિયા બનેને આપણે અટકાવી શકીએ છીએ બરોબર મચ્છરનો કંટ્રોલની વાત આવી ગઈ હાઉ ટુ મતલબ એને કઈ રીતે કંટ્રોલ કરો એની વાત કરી પણ ઇમ્પોર્ટન્ટ એ બી છે કે મચ્છર ઉત્પન્ન જ ન થાય તો એના માટે શું પ્રિકોશન્સ મચ્છ મચ્છર ઉત્પન્ન ન થાય એના માટે આપણે સ્પેસિફિક ડિઝાઇન્સ કરવી જોઈએ એન્વાયરમેન્ટને મોડિફિકેશન કરવું જોઈએ એન્વાયરમેન્ટનું મોડિફિકેશન આપણે એ રીતે કરી શકીએ છીએ કે યોગ્ય પ્લાનિંગ કરવાથી એટલે આપણી જે સિટીઝનું પ્લાનિંગ થતું હોય છે ત્યારથી જ એવી રીતનું આપણે વ્યવસ્થા કરીએ કે જેથી કરીને પાણી એકઠું ન થાય ક્યાંય પણ રાઈટ અને એની સાથે એવી રીતની ડિઝાઇન કરવામાં આવે કે જ્યાં આગળ આ ગંદકી ન ફેલાય એના માટે છે જે છે એ પબ્લિક અવેરનેસ પબ્લિક અવેરનેસની ખૂબ જરૂર છે જે ગંદકી આપણે જમા થાય છે યોગ્ય હાઈજીન ડેવલપ કરવું બહુ આવશ્યક છે આ બાબતમાં રાઈટ અને એની સાથે તમારે એ પગલાં લેવા પડશે કે જ્યાં આગળ તમે મચ્છરોને અને તેમાંથી ઉત્પન્ન થતા લાર્વાસ અને મેલેરિયલ પેરાસાઈટને એવી રીતને અટકાવી શકો સંગેતભાઈ વાત થઈ લોકોની લોકો આમ કરશે તો આમ થશે આમ થશે સરકારની પણ જવાબદારી છે સર છે સરકાર એ જે જવાબદારી નિભાઈ રહી છે એટલે સરકાર જે છે એ નેશનલ મેલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ તરફ આગળ વધી જ રહી છે સરકારની જવાબદારી ડેફિનેટલી છે અને આઈ થિંક સરકારે યોગ્ય પગલાં લીધેલા છે આજે ફાઇનાન્સ એમને પ્રોવાઈડ કર્યું છે આ ઇરાડિકેશન એલિમિનેશન પણ ઇમ્પ્લિમેન્ટેશનનું શું હા એટલે ઇમ્પ્લિમેન્ટેશન મેં તમને જણાવ્યું એ રીતે બંને ટાઉન પ્લાનિંગ યોગ્ય રીતે કરી શકાય આ જે એન્વાયરમેન્ટલ ફોગિંગ કરતું હોય છે સરકાર ઇન્સેક્ટિસિડલ સ્પ્રેઈંગ કરી શકે છે બાયોલોજીકલ કંટ્રોલ કરી શકે છે એનું યોગ્ય પ્લાનિંગ અને ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન આપણે કરીએ તો એમાં યોગ્ય એલિમિનેશન તરફ આગળ વધી જ શકાય છે અને એની સાથે એક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે કે ઇન્ફેક્શન કંટ્રોલ એ માત્ર સરકારની જવાબદારી નથી ઇટ ઇઝ ઓલવેઝ એટ ધ પર્સનલ લેવલ ઓલ્સો રાઇટ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણે હોસ્પિટલ લઈ લઈએ તો ઇન્ફેક્શન કંટ્રોલ નર્સની જ ખાલી જવાબદારી નથી કે ઇન્ફેક્શનને અટકાવે ઇન્ફેક્શન કંટ્રોલ એ સમગ્ર દરેક નાગરિકની બી જવાબદારી છે દાખલા તરીકે હું તમને જણાવું કે ડેન્ગ્યુનો જે મચ્છર છે એ સ્ટેગ્નન્ટ પૂલ્સ છે કાં તો એવા કુંડા કે જેમાં પાણી ભરાઈ રહે છે કાં તો એર કુલર છે કે જેમાં પાણી જમા થતું હોય છે રાઈટ એટલે એમાં ડેન્ગીનું મચ્છર છે એ બ્રીડ કરતું હોય છે એઝ અ સિટીઝન આપણી બી એ જવાબદારી બને છે કે આપણે આ બધા જે બી સોર્સિસ છે તેને અટકાવી દે તેને સોર્સ રિડક્શન કહેવામાં આવે છે સોર્સ રિડક્શન થાય એટલે એસેન્શિયલી તમારું મચ્છરનું જે ઉત્પન્ન થવાનું જે સ્થળ છે તેમાં રિડક્શન આવે છે એટલે તમે યુ ઓલવેઝ ટેન ટુ પ્રિવેન્ટ ઇટ જે બિકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એન્ડ બીકોઝ ધ ક્યોર ઇઝ નેવર શ્યોર રાઈટ એટલે સરકારની જવાબદારી છે એની સાથે નાગરિક તરીકે આપણે બી એ પ્રમાણેની જવાબદારી છે અને ઇન્ટરસેક્ટર સેક્ટોરલ કોઓર્ડિનેશન થાય તો આઈ એમ શ્યોર કે મેલેરિયાનું એલિમિનેશન થઈ જ શકે છે સંકેતભાઈ વાત કરી આપણે કેવી રીતે અટકાવી શકાય લોકો દ્વારા શું પ્રયત્ન થાય સરકારના શું પ્રયત્નો પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અટકાવવાની વાત કેમ એવું તો શું નુકસાન છે આ રોગમાં કે એને અટકાવવાની આટલી બધી તાતી જરૂર પડી રહી છે જેમ મેં તમને જણાવ્યું તેમ મેલેરિયા એક બહુ પ્રાચીન રોગ છે અને મેનકાની સાથે પહેલેથી જોડાયેલો છે માલ મીન્સ બેડ એરિયા મીન્સ સ્મેલ બેડ સ્મેલ રાઇટ એટલે મેલેરિયા અને ડેન્ગી બંને બહુ જ ડેન્જરસ રોગ છે કારણ કે મેલેરિયા જો ખાસ કરીને ફાલસેફેરમ મેલેરિયા થાય તો તેનાથી લાઇફ થ્રેટનિંગ કોન્સિક્વન્સીસ પણ થઈ શકે છે ઝેરી મેલેરિયા જેને આપણે જાણીએ છીએ ઝેરી મેલેરિયાથી બેઝિકલી વ્યક્તિને સેરિપ્રલ મેલેરિયા એટલે મગજ ઉપર અસર થઈ શકે છે મલ્ટી ઓર્ગન ફેલિયર થઈ શકે છે એના લીધે કિડની ફેલિયર થઈ શકે લંગ્સ ફેલિયર થઈ શકે જેને એઆરડીએસ કહેવામાં આવે છે એડલ્ટ રસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ પેશન્ટ્સ આઈસીયુમાં બી જઈ શકે છે ડાયાલિસિસ પર અને વેન્ટિલેટર પર બી હોઈ શકે છે અને મોર્ટાલિટી રેટ ફાલસીપેરમ મેલેરિયાના લીધે ઘણો હાઈ હોય છે એ જ રીતે તમે ડેન્ગીને જોઈ લો તો ડેન્ગી વાયરસ પરસે ડેન્ગી હેમરેજિક ફીવર કરી શકે છે ડેન્ગી હેમરેજિક ફીવરની આ દુનિયામાં કોઈ ટ્રીટમેન્ટ છે નહીં એટલે એનું પ્રિવેન્શન જ સૌથી બેસ્ટ છે ડેન્ગી હેમરેજિક ફીવરમાં હેમરેજીસ થઈ જવા બોડીની અલગ અલગ સ્થળેથી ઓર્ગન ફેલિયર થઈ જવું ફ્લેટિસ થઈ શકે લંગ્સ ઉપર અસર થઈ શકે જે રીતે મેં તમને જણાવ્યું એમ અને એની સાથે વ્યક્તિને મગજ ઉપર પર અસર થઈ શકે છે અને એના લીધે મૃત્યુનો આંક પણ ખાસો હાઈ જઈ શકે છે પર્યાવરણ ને કેવું નુકસાન થઈ શકે છે પર્યાવરણ સંકળાયેલું છે આ બે રોગની આસપાસ ક્યાંય પર્યાવરણ જ સૌથી અગત્યનો મુદ્દો છે અહીંયા એન્વાયરમેન્ટ કાં ઇકોલોજી જે આપણે જાણીએ છીએ એમ પાણી અયોગ્ય જગ્યાએ જમા થવું અર્બન મેલેરિયા અર્બન મેલેરિયા એક ટર્મિનોલોજી છે કે જ્યાં આગળ શહેરીકરણ કાં તો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કાં તો અર્બનાઇઝેશનના લીધે થતું મેલેરિયા એને કહેવામાં આવે છે જ્યાં જ્યાં કન્સ્ટ્રકશનની સાઇટ્સ હોય ત્યાં ગાડી આપણે જોઈએ તો પાણી જમા થવું અને બીજું અનહાઇજેનિક પ્રેક્ટિસિસ થવી એ બહુ કોમન અકરન્સ છે હવે ત્યાં ગાડી મચ્છરોનું બ્રિડિંગ બહુ હાઈ થઈ શકે છે એની સાથે મોન્સૂન સિઝન આવવાથી પાણી જમા થવું અયોગ્ય જગ્યાઓએ એ આપણે જોયું જશે એટલે એનું કેનલાઇઝેશન કરવું સોર્સ રિડક્શન કરવું કે જ્યાં ગાડી પાણી જમા થાય છે કાં તો ખાડા પડે છે ત્યાં ગાડી જે પાણી મોન્સૂનનું પાણી ત્યાં જ્યાં જમા થાય છે તેને આપણે યોગ્ય રીતે નિષ્કાસિત કરીએ અને એને રિડક્શન કરીએ તો આઈ થિંક મેલેરિયાનો કંટ્રોલ કાં તો એલિમિનેશન લાવી શકાય છે સરકારનું આ મિશન છે લોકોની વાતો કરી સરકારની વાતો કરી પરંતુ હવે વાત તબીબની ડૉક્ટર્સની ડૉક્ટર્સે સ્વાભાવિક છે કે અત્યારે વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ભગવાન જેવા ગણવામાં આવ્યા છે તો ડૉક્ટરોની બી જવાબદારી છે સર કેવી રીતે નિભાવા સર એટલે એઝ ફાર એઝ ક્લિનિશિયન્સ તો ડૉક્ટર્સ આર કન્સર્ન એમાં જે પ્રિવેન્શનનો પાર્ટ છે એમાં અર્લી ડાયગ્નોસિસ અને પ્રોમ્પ ટ્રીટમેન્ટ અર્લી ઇઝ જલ્દી ડાયાગ્નોસિસ એટલે નિદાન અને પ્રોમ્પ્ટ એટલે જેટલી જલ્દી થઈ શકે એટલી સારવાર એટલે અર્લી ડાયગ્નોસિસ માટે છે એના માટે આપણી જોડે વેરિયસ ટેસ્ટ અવેલેબલ જ છે બ્લડના ટેસ્ટ કે જેનાથી આપણે મેલેરિયા તથા ડેન્ગીનું ડાયગ્નોસિસ કરી શકીએ છીએ ડૉક્ટર્સ માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે એના સિમ્ટમ્સ જે છે મેલેરિયા અને ડેન્ગીના ઘણીવાર સિમિલર હોઈ શકે છે બંને વચ્ચેનો તફાવત કરવો બહુ આવશ્યક છે અને યોગ્ય ટેસ્ટ કરી અને એના પછી જ એની ટ્રીટમેન્ટ કાં તો સારવાર કરવી એ વધારે હિતાવર હોય છે તમે ડેન્ગીને જોઈ લો તો ડેન્ગીમાં બી પ્લેટેટ કાઉન્ટ્સ ઓછા થઈ શકે છે ડબ્લ્યુબીસી કાઉન્ટ ઓછો થઈ શકે છે જે તેઓ જ મેલેરિયાનો પણ પિક્ચર હોઈ શકે છે એની સાથે લિવર ઉપર બી અસર થતી હોય છે એટલે એઝ અ ડોક્ટર જે સ્પેક્ટ્રમ ઓફ ડિઝીઝ છે મેલેરિયા તથા ડેન્ગીનો જાણવો બહુ આવશ્યક છે અને એનું અર્લી ડાયગ્નોસિસ યોગ્ય ટેસ્ટ કરાવીને સીબીસી પેરિફેરલ સ્મિયર કરાવીને અને એની સાથે ડેન્ગીના ટેસ્ટ કરાવીને બંને વચ્ચે તફાવત કરી અને યોગ્ય સારવાર જલ્દીથી જલ્દી ચાલુ થાય એ ડૉક્ટર મિત્રો આઈ એમ શ્યોર કરતા જ હોય છે અને એ પ્રમાણે આગળ વધવું જોઈએ એક્ઝેક્ટલી નિદાનની વાત નહીં સર ડૉક્ટર્સોએ પ્રજામાં જાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે એ માટેના પ્રોગ્રામની વાત કરું સર હા એટલે એ જે છે એ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ જે આપણો પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિનનો ડિપાર્ટમેન્ટ છે તેના ડૉક્ટર્સ એમ શ્યોર રેગ્યુલરલી કરતા જ હોય છે અને જે મેં વાત કરી તેમ નેશનલ મેલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ છે એના અંતર્ગત પબ્લિક હેલ્થ અવેરનેસ પબ્લિક હેલ્થ અવેરનેસ કે જે મેજર ઇસ્યુ છે મેં જેમ જણાવ્યું તેમ એમ કેમ દરેક સિટીઝનની જવાબદારી છે ઇન્ફેક્શન કંટ્રોલમાં પાર્ટ લેવો ખાસ કરીને આપણે જોઈએ તો જે લેબર છે અને મજૂર વર્ગ છે એમાં અવેરનેસ લાવવાની ખૂબ જરૂર છે કે મેલેરિયા કઈ રીતે થઈ શકે છે એને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય છે દાખલા તરીકે એક સિમ્પલ એવો મેઝર છે કે ઇન્સેક્ટિસાઇડ યુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જેનાથી તમે મચ્છરોને તમને કરડતા હોય તો એ તમે પ્રિવેન્ટ કરાવી શકો છો આવી રીતના જે હેલ્થ પ્રોગ્રામ્સ છે કે જે આપણે એજ્યુકેશન પર્સ્પેક્ટિવથી જો રજૂ કરીએ જે અનએજ્યુકેટેડ પીપલ છે લેબરર્સ છે ખાસ કરીને તેમને તો આઈ થિંક મેલેરિયા એલિમિનેશન પોસિબલ છે વેનયુ હર્ડ ફર્સ્ટ ટાઈમ કે ગવર્મેન્ટે એકસો ને વીસ કરોડની જોગવાઈ કરી છે વોટ ઇઝ યોર ફર્સ્ટ રિએક્શન શું રિએક્શન હતું ફર્સ્ટ રિએક્શન એ હતું કે આઈ થિંક ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ સ્ટેપ એ પોઝિટિવ સ્ટેપ છે મેલેરિયા એલિમિનેશન તરફ વધવા માટે આપણે WHO કાં તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જોઈ લઈએ તો તેના પણ ટાર્ગેટ્સ આ પ્રમાણે જ સેટ કરેલા છે ઇનફેક્ટ ડબલ્યુએચ ટ્વેન્ટી થર્ટી સુધી એલિમિનેશન સુધીની વાત કરી રહ્યો છે એનું કારણ એ છે કે મેલેરિયા પરસેને ઇરેડિકેટ કાં તો એલિમિનેટ કરવું એક ડિફિકલ્ટ છે એનું કારણ એ છે કે જે મોસ્કિટો છે કાં તો મેલેરિયલ પેરાસાઇટ છે એ પરસે બહુ ચતુર છે કારણ કે એને એક વસ્તુ આવડે છે કે જે કન્વેન્શનલ દવાઓ છે ફોર એક્ઝામ્પલ ક્લોરોક્વિન કાં તો આર્ટેસુનેટ તેની સામે કઈ રીતે રેઝિસ્ટન્સ ડેવલપ કરવું કાં તો એ દવાઓથી એ ઇનઇફેક્ટિવ થઈ જવું સેકન્ડલી જે આપણે આપણે ઇન્સેક્ટિસાઈડનો સ્પ્રે કરીએ છીએ એ ઇન્સેક્ટિસાઇડ સામે પણ રેઝિસ્ટન્સ ડેવલપ કરવાની ક્ષમતા મેલેરિયા ધરાવે છે એટલા માટે મેલેરિયાને નાબૂદ કરવો ઘણો અઘરો છે બટ આઈ એમ શ્યોર અશક્ય નથી સર મેલેરિયાની ડેન્ગ્યુથી સહેજ આઉટસાઇડ જઈને વાત કરીએ આગળ જઈને વાત કરીએ હજુ આવનારા સમયમાં એવા કયા કયા રોગ છે કે જેને સરકારે ફરી બજેટ ફાળવવું પડશે અને એને અટકાવવા પડશે કયા લાગી રહ્યા છે ઓલરેડી બજેટ જે પ્રમાણે એલોકેટ કરેલું હોય છે એ પ્રમાણે સરકાર વધતી જ હોય છે આગળ લાઇકલી પણ બહુ બધા એવા રોગ છે કે જે એપિડેમિક એઝ ઓફ નાવ એઝ ઓફ નાવ ગુજરાતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા આર ધ મેજર પ્રોબ્લેમ્સ એટલે એના માટેની જે જોગવાઈ જે સરકાર કરે છે એને પ્રાયોરિટી આપતી હોય છે એની સાથે બીજા બધા રોગ છે કે જેવા ફાઇલેરિયાસીસ છે હેપેટાઇટિસ છે એ જેવી રીતે સ્પોરાયડિક કેસીસ થતા હોય અને એમાં સ્પોરાડિસિટી મીન્સ કે છૂ છૂટાછવાયા કેસીસ એમાંથી જ્યારે એપિડેમિકનું રૂપ ધારણ કરે કોઈપણ ડિઝીઝ ત્યારે એ પ્રમાણે બજેટ્સ એલોકેટ એના માટેના વધી જતા હોય છે એન્ડ આઈ એમ શ્યોર એ રીતે સરકાર એની જોગવાઈ કરતી હશે એટલે હેપેટાઇટિસ છે ફાલેરયાસીસ છે અને બીજા બધા જે ઇન્ફેક્ટિવ કોમ્યુનિકેબલ રોગ છે તેના માટે પ્રિવેન્શનના જે સ્ટેપ છે એ યોગ્ય રીતે લેવામાં આવતા હશે સંકેતભાઈ બહુ જવાબદારી સાથે પ્રશ્ન પૂછું છું અને આશા રાખીશ કે તમે બહુ સચોટ આન્સર આપશો એક વ્યક્તિને ડેન્ગ્યુના લક્ષણ આવ્યા કે મેલેરિયાના લક્ષણ જણાયા जीपी एक सामान्य डॉक्टर है कि नाउ यू हैव टू गोइंग फॉर बिग हॉस्पिटल के एक सारी हॉस्पिटल में ट्रीटमेंट की जरूर थी गई है तमने है व्यक्ति बी जगह जाए का प्राइवेट क्लिनिक या गवर्नमेंट वॉट इज द डिफरेंस बिटवीन ट्रीटमेंट में केव डिफरेंस सर તમે ડેન્ગીની ટ્રીટમેન્ટ જોવો ઓવરઓલ તો ડેન્ગ્યુની કોઈ એન્ટી ટ્રીટમેન્ટ શોધાઈ જ નથી અત્યાર સુધીમાં એટલે ડેન્ગીના બે સ્વરૂપ હોય છે એક સિમ્પલ ડેન્ગી કે જે અનકોમ્પ્લિકેટેડ ડેન્ગી હોય છે અને બીજું હોય છે સિવિયર ડેન્ગી હવે જે તમે કહો છો કે જનરલ પ્રેક્ટિસને ત્યાંથી રેફર થતું હોય જે પેશન્ટ રાઈટ તો એ જનરલી વધારે સિવિયર ડેન્ગીની કેટેગરીમાં હોય ત્યારે જ રેફર થતું હોય હવે જ્યારે સિવિયર ડેન્ગીની કેટેગરી થતી હોય તો ક્યારેક આઈસીયુની જરૂર પણ પડી શકતી હોય છે આપણી જે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ વીએસ હોસ્પિટલ છે ત્યાં દે આર વેરી પ્રેટી વેલ ઇક્વિપ્ડ વિથ ધ આઈસીયુ ફેસિલિટીઝ ઓલ્સો એન્ડ ઇન્ટેન્સિવ કેરના સ્પેશિયલિસ્ટને અને જે ફિઝિશિયન્સ છે એ એની કેર લઈ શકતા હોય છે એસેન્શિયલી જે ફરક પડતો હોય છે પ્રાઇવેટ સેટઅપ અને અને ગવર્મેન્ટ સેટઅપમાં છે એ છે કે ક્યારેક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં વધારે સારી થઈ શકતી હોય દેટ ઇઝ મેઇનલી બીકોઝ કે વર્કલોડ ક્યારેક ઓછો રહેતો હોય પ્રાઇવેટ પ્રેક્ટિસમાં બટ આઈ એમ શ્યોર હું પણ એક રેસિડન્ટ ડૉક્ટર હતો ગવર્મેન્ટમાં એક સમય હતો બિફોર જોઈનિંગ ધ કોર્પોરેટ હોસ્પિટલ એક સેલબી તો એ એ વખતે બી અમે ડેન્ગીના કે મેલેરિયાના પેશન્ટ એ પ્રમાણે પૂરું એકદમ નિષ્ઠા મેનેજ કરતા જતા અને સારો આઉટકમ એમાં આપવાનો પ્રયાસ દરેક ડોક્ટરનો રહેતો જ હોય છે એટલે વોટ લાર્જલી બિલીવ ઇઝ દેટ કોઈ પણ ડિઝીઝને મટાડવા માટે એક ડૉક્ટરનું કેટલું કમિટમેન્ટ છે ને એના ઉપર નિર્ભર છે રેધર દેન પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સેટઅપમાં ડિફરન્સીએશન કરવું એના કરતા સર આપણે કહ્યું કે ઇન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ઓર ગવર્મેન્ટ હોસ્પિટલ ઇક્વિપમેન્ટ અવેલેબલ છે પણ ત્યાંના તબીબ ત્યાંના ડૉક્ટરને ઇક્વિપમેન્ટ સાથે વર્ક કરવું એક પ્રશ્ન છે ત્યાં આવતો હોય છે એટલે ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે એની સાથે એટલો થોટ પ્રોસેસ પણ છે સી દે દે આર મેડિકલ કોલેજ બીજે મેડિકલ કોલેજ ઓર એની અધર મેડિકલ કોલેજ એ બધી ત્યાં એટલા સિનિયર લેવલના ડૉક્ટર્સ હોય છે જ કે જેમની જોડે એટલું નોલેજ હોય છે કે એ ઇક્વિપમેન્ટ્સનું કઈ રીતે યુઝ કરવો એની સાથે ઇક્વિપમેન્ટ્સ કરતાં પણ જે અપ્રોચ છે કોઈ પણ ઇન્ફેક્શન માટેનો મેં તમને જેમ જણાવ્યું તેમ મેલેરિયા કે ડેન્ગીનો જ્યારે સિવિયર કોમ્પ્લિકેશન સાથે પ્રેઝન્ટ થતું હોય તો એક એમડી ફિઝિશિયન છે એનામાં એટલું નોલેજ તો હોય છે જ કે એની સાથે કઈ રીતે ડીલ કરવું અને ઇક્વિપમેન્ટ્સનો કઈ રીતને એમાં ઉપયોગ કરવો સૌથી અગત્યની વસ્તુ કોઈ બી ડિઝીઝને ટ્રીટમેન્ટ માટે એક અપ્રોચ હોવો જરૂરી છે તમને ડાયગ્નોસિસ આવડવું જોઈએ અને એનું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે આવડવું જોઈએ એન્ડ આઈ એ શ્યોર દેટ ઇઝ અવેલે मेलेरिया डेन्ग्यू रही है कोई स्पेशियल ट्रीटमेंट के डिक्लेर नुज बहु यूज नहीं सेंस बहु ओछा लोग जाता एटमेंट होक्विपमेंट होना आनादान जल्दी थी सकत होवेलेबल खरु गुजरात એટલે જે આપણે પેરીફેરલ હેલ્થકેર વર્કર છે એના માટે જે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ્સ આવતી હોય છે મેલેરિયાની તેનો ઉપયોગ કરીને બહુ અર્લી ડાયગ્નોસિસ કરી શકાતું હોય છે ને ટ્રીટમેન્ટ પણ આપણે જલ્દી કરી શકીએ છીએ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પેરિફેરલ હેલ્થ વર્કર કે જે પેરિફેરીમાં વર્ક કરતો હોય છે રાઈટ અને એની સાથે આપણા જે મેલેરિયાની ટેકનોલોજી છે એ બી થઈ છે મેલેરિયલ પેરાસાઇટ બાય ક્યુબીસી કહેવાય હવે ક્યુબીસી કહેવાય એની બી સેન્સિટિવિટી ઘણી સારી છે પણ તેમ છતાં જે થિક અને થિન સ્મિયર્સથી જે સ્લાઇડ્સ બનાવવામાં આવતી હતી હજી બી એટલી જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે એટલે એમપી બાય ક્યુ ક્યુબીસી ઇઝ અ વેરી ગુડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એની સાથે આ રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પણ આવેલા છે મેલેરિયા માટે એઝ ફાર એઝ ડેન્ગી ઇઝ કન્સર્ન ડેન્ગીમાં જે અલાયઝા ટેસ્ટિંગ છે એ દરેક સેન્ટર પર અવેલેબલ છે જ આપણે અર્બન કાં તો રૂરલ બંને બાજુ જોઈ લઈએ બંને 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 જગ્યાએ અવેલેબલ છે એની સાથે ડેન્ગી વાયરસ પીસીઆર ડેન્ગી વાયરસ પીસીઆર ઘણી વાર કે એવું બનતું હોય છે કે ડેન્ગીના ડાયગ્નોસિસમાં વન એન્ટીજન ડિસેપિયર થઈ જતો હોય અને એન્ટીબોડી ફોર્મેશન ન થયું એટલે એક વિન્ડો પિરિયડ હોય છે એ વિન્ડો પિરિયડ દરમિયાન ડેન્ગીનો ટેસ્ટ નેગેટિવ આવી શકે એન્ટીજનનો અને એન્ટીબોડીનો એટલે એ દરમિયાન જો આપણે ડેન્ગ્યુ વાયરસ પીસીઆર કરીએ તો આપણે ડાયરેક્ટલી ડેન્ગ્યુ વાયરસને પકડી શકીએ છીએ પણ એ કોસ્ટ પ્રોહિબિટિવ છે ઇટ ઇઝ પ્રેટી કોસ્ટલી એટલે તેનો યુઝ કરવો એ જનરલી રિસર્ચ લેબોરેટરી માટે સીમિત થઈ ગયો છેફના વિથ રિગાર્ડસ ટુ ધ ટ્રીટમેન્ટ પાર્ટ મેલેરિયાની જે ફાલસફર મેલેરિયાની છે તેની ટ્રીટમેન્ટ ગવર્મેન્ટમાં બી એટલી સારી અવેલેબલ છે અને પ્રાઇવેટ સેક્ટરમાં બી એટલી સારી અવેલેબલ છે ડેન્ગી વાયરસની ટ્રીટમેન્ટ કોઈ છે નહીં પણ તેને પ્રિવેન્ટ કરવા માટે આપણે એક એલિમિનેશનનો સૌથી મોટો પાર્ટ એ હોઈ શકે છે કે આપણે એવી વેક્સિન્સ વિકસાવીએ બંને ડિસીઝીસ માટે મેલેરિયાની વેક્સિન અને ડેન્ગીની ડેન્ગીની વેક્સિન સન ઓફી પાસ્ચરે ઇન્વેન્ટ કરેલી છે પણ એની એફિકસી એટલી સારી નથી એટલે આઈ વિશ કે ફર્ધર ક્લિનિકલ ટ્રાયલ્સ કાં તો રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ્સ આગળ થાય અને આપણને એક એવી વેક્સિન મળે જેથી કરીને આપણે એઝ અ હોલ ડેન્ગીને બી પ્રિવેન્ટ કરી શકીએ મેલેરિયાની વેક્સિન ડેવલપ કરવાનું કામ હાલ પૂરજો ચાલી જ રહ્યું છે તેના ક્લિનિકલ ટ્રાયલ્સ આફ્રિકામાં ચાલુ છે ને સાઉથ એસ્ટ એશિયામાં એન્ડ હોપફુલી એ ક્લિનિકલ ટ્રાયલ્સ એટલા સારા સારા રિઝલ્ટ બતાવ્યા જેથી કરીને આપણને આ બંને રોગ છે ડેન્ગ્યુ અને મેલેરિયા બંનેથી આપણને એલિમિનેશન તરફ આગળ વધી શકાય સંકિતભાઈ સરકારે બજેટ ફાળવ્યું પૈસા આપવાથી કોઈ રોગ અટકી શકવાનો નથી આપ બી માનો છો હું બી માનું છું પણ આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો એએમસી કોર્પોરેશને પોતાની ભૂમિકા અદા કરવાની છે એ જે પૈસા ફાડવ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર કરવાનું છે ત્યારે જેને આ રોગથી નિદાન મળશે કા પછી પ્રિવેન્શન આવશે સંકેતભાઈના મત મુજબ એવો કોઈ આઈડિયા એવો કોઈ લોજિકલ આઈડિયા કે જેનાથી જે વસ્તુ કોર્પોરેશન અપનાવે તો પ્રજાને ફાયદો થાય આ પ્રજાને ફાયદો કરવા માટે જે નેશનલ વેક્ટર બોર્ડ ડીઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે જે મેં તમને સ્ટેપ્સ કીધા એ પ્રમાણે વેક્ટર કંટ્રોલ છે એનું કેમિકલ બાયોલોજીકલ કંટ્રોલ અને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આઈ થિંક અને એની સાથે ઇન્ટરસેક્ટોરલ કો એટલે જે નેશનલ વેક્ટર ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે અને જો એ એટ ઓલ લેવલ્સ એટ ઓલ લેવલ્સ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો આઈ થિંક એનું એલિમિનેશન મેલેરિયાનું બહુ ઝડપથી મેળવી શકાય છે સંગ્રહજી સવાલ ગવર્મેન્ટ બોડીનો આવે છે બજેટની ફાળવણી તો કરી દેવામાં આવી એકસો વીસ કરોડ આવી બી જશે પણ ત્યાં કોર્પોરેશનમાં મહાનગરપાલિકામાં નગરપાલિકામાં ગ્રામ પંચાયતમાં એ જગ્યાએ એટલા લિટરેટ પીપલ છે કે આના નિદાન માટે કે આના પ્રિવેન્શન માટે એ લોકોને સમજાવી શકશે હા એટલે પ્રિવેન્શન જે મેલેરિયા કા તો ડેન્ગીનું છે તેના માટે જે મેં તમને વાત કરી ઇન્ટરસેક્ટોરલ કોઓર્ડિનેશન ઇન્ટરસેક્ટોરલ કો ઓર્ડિનેશન એસેન્શિયલી મીન્સ કે જ્યાં આગળ હેલ્થ ડિપાર્ટમેન્ટ છે અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ કારણ કે જે સોર્સ રિડક્શન કરવાનું છે આ જે પાણી અયોગ્ય રીતે જ્યાં જમા જમા થાય છે તેના માટે ફાઇનાન્સ જે એમાં પ્રોવાઈડ કરવામાં આવવાનું છે અને એની સાથે જે હેલ્થ ડિપાર્ટમેન્ટના જે પર્સનલ છે એ લોકોની ટ્રેનિંગ બી બહુ આવશ્યક વસ્તુ છે એમની ટ્રેનિંગ એ પ્રમાણે આધુનિક રીતે થઈ હોય કે જ્યાં આગળ દરેક સ્તરે આપણે અચીવ કરી શકીએ કે સોર્સ રિડક્શન થાય કેમિકલ કંટ્રોલ છે બાયોલોજિકલ કંટ્રોલ છે સેવરલ આસ્પેક્ટ્સ ઓફ પ્રિવેન્શન ઓફ ધિસ વેક્ટ્રોબોન ડિઝીઝીસ તો આઈ થિંક એ જે પર્સનલ છે એ સારી રીતે ડિલિવર કરી શકશે એલિમિનેશન ઓફ મેલેરિયા પ્રોગ્રામનું સંગતભાઈ ત્રણ સિઝન શિયાળો ઉનાળો અને ચોમાસું કઈ સિઝનમાં સૌથી વધુ ડિટેક્ટ થાય છે આ બંને રોગો એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે પહેલાં એવું માનતા હતા કે મોન્સૂન સિઝનમાં જ ડેન્ગી કાં તો મેલેરિયા થાય છે પણ ડેન્ગીની સિઝન જે નોર્મલી મોન્સૂનમાં ચાલુ થાય છે મે બી અર્લી જૂન એઝ અર્લી એઝ જૂન રાઇટ ઇટ ઇઝ એક્સટેન્ડિંગ નાવ ટિલ ઓક્ટોબર નવેમ્બર કાં તો ડિસેમ્બર સુધી થાય છે રાઇટ અને મેલેરિયા ઇઝ એન્ડેમિક ડિઝીઝ મેં જે રીતે જણાવ્યું તેમ અર્બન મેલેરિયા જે અયોગ્ય પાણી કાં તો ખાબોચા જે ભરાઈ જાય છે એમાં એમાં બ્રીડિંગ જે થતું હોય મોસ્કિટોઝનું એના લીધે થતું હોય છે એટલે એવું નથી કે કોઈ સિઝન સ્પેસિફિકથી સીમિત છે મેલેરિયા કાં તો ડેન્ગી એટલે પણ ડેફિનેટલી મોન્સૂન રેન્સ પછી આનું બ્રીડિંગ બહુ વધી જતું હોય છે મોસ્કિટોસનું જે એનોફિલિસ મોસ્કિટો જે મેલેરિયા માટે જવાબદાર છે અને જે ઈડીસી જી જે ડેન્ગીનો મોસ્કિટો છે એનું બ્રિડિંગ જનરલી વધી જતું હોય છે એટલે મોન્સૂન દરમિયાન આપણે તેનો કન્સિસ્ટન્ટ પ્રેવલન્સ જોતા હોઈએ છીએ પણ એવું નથી કે વિન્ટર્સમાં એ ઓછું થઈ જતું હોય છે રાઈટ એટલે ઓલ થ્રુઆઉટ ધ સિઝન્સ મેલેરિયા કેન્ડ ડેન્ગી કેન અકર કેન અકર બિલકુલ સંકેતભાઈ ઉપસ્થિત રહ્યા જે પણ ઇનપુટ્સ આપ્યા તે બદલ આપનો આભાર યુ વેરી મચ તો જે પ્રમાણે સમગ્ર ડિબેટમાંથી એક વસ્તુનો નિષ્કર્ષ બહાર આવી રહ્યો છે કે ખરેખર આ બજેટની ફાળવણી થઈ જાય દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ ગવર્મેન્ટનું સારું સ્ટેપ છે પણ ઇમ્પ્લીમેન્ટેશન પર પ્રશ્ન છે કેવી રીતે થશે અને આશા રાખીએ કે ઇમ્પ્લીમેન્ટેશન પ્રોપર થાય અને અમારે પોતાની એવી સ્ટોરી કવર ના કરવી પડે કે આ તારીખે આ વિસ્તારમાં આટલા લોકોના મોત આ ડેન્ગ્યુ કે મેલેરિયાના કારણે થયા છે તો આ તો આજનો સબ્જેક્ટ આની ચર્ચા ફરી મળી શકે સબ્જેક્ટ સાથે ત્યાં સુધા આપશો નમસ્કાર